गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 3 विषय गुजराती बराबर एमा जो स्वाध्याय पोथी नी अंदर पाठ 8 केड़ी हती के हाथी हसे बराबर ए विषय आपणे वार्ता कीधेली अने समझी पण गया बराबर। हवे जुओ आगळ पाना नंबर स्वाध्याय पोथी नी अंदर पाना नंबर 33 बराबर के वाचित करो मौखिक आपणे वाचित करवानी छे बराबर। तो जुओ प्रश्न एक छे કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી બરાબર એ વાતચીત આપણે ગઈ વખતે આપણે ભણાયું ત્યારે આપણે કરી છે બરાબર। તો જુઓ એનો જવાબ છે કે હાથીની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા કીડિયાળું પાંદડુંએ ઉડ્યું આ વાર્તામાં મને મજા આવી। બીજો પ્રશ્ન છે કે હાથી હાંફ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે જવાબ હાથી હાંફ્યો અને કીડી સૂંઢમાંથી પવન તેથી બધા પાંદડા સાથે કીડિયાવાળું પાણી પાંદડું ઉડ્યું કીડી ઉડીને હાથીના પગ સાથે પડી હશે। હવે 3 કે તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે કીડી સાથે કે હાથી સાથે કેમ બરાબર તમને પ્રશ્ન પૂછે છે હવે તેનો જવાબ કે મને કીડી સાથે થપ્પો રમવાનું ગમે કેમ તો કે કીડીને શોધવાની મુશ્કેલી પડે અને તેને શોધવામાં આપણી ઘણી કસોટી થાય। પ્રશ્ન 4 તમારા વહાલા મિત્રોનું નામ શું છે તમે તેની સાથે કઈ રમત રમશો બરાબર તો કે મારા વહાલાનું મિત્રનું નામ સદર છે તમારે કોઈ બી મિત્રનું નામ લખવાનું છે બરાબર હું તેની સાથે ચેસ રમીશ। પ્રશ્ન 5 કે તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો અને શા માટે બરાબર તો જવાબ કે મારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમું તો હું બાથરૂમમાં સંતાઈ જવાનું પસંદ કરીશ કારણ કે ત્યાં કોઈ જલ્દી શોધવા આવે નહીં। પ્રશ્ન 6 કે શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા કયા સ્થળે સંતાવવાનું પસંદ કરો કેમ બરાબર તો કે શાળામાં થપ્પો રમવાનું હોય તો હું બારણાની પાછળ પાટલીની પાછળ જેવા સ્થળે સંતાવવાનું પસંદ કરું જેથી જલ્દી પકડાઈ જાઉં નહીં બરાબર। હવે જુઓ પ્રશ્ન 7 કે વાંચો વિચારો ઓળખો અને લખો બરાબર અહીં જુઓ તમને કે આપેલ શબ્દો શબ્દ સમૂહને વાંચો આ શબ્દો કે શબ્દ સમૂહ કોણ બોલે છે જે હાથી બોલે તે હાથીના ખાનામાં અને કીડી બોલે તે કીડીના ખાનામાં અને બંને બોલે તો બંનેના ખાનામાં લખો બરાબર। આપણે ચોપડીમાં આ પણ ભણી ગયા છીએ પણ ફરીથી આપણે ભણીશું બરાબર। જુઓ એમાં જુઓ દરેક વિદ્યાર્થી મિત્રો કીડી અને હાથી બંને બાજુ તમને લખીને આપ્યા છે બરાબર અને ખાના છે તો ચાલો હવે નીચે જુઓ કીડી બોલે તો કીડીના ખાનામાં લખવાનું છે અને હાથી બોલે તો હાથીના ખાનામાં લખવાનું છે। તો જુઓ આ વાક્ય કોણ બોલે છે તમારે ધ્યાન આપવાનું છે અને લખવાનું છે કે બહાર આવ હવે આ વાક્ય કોણ બોલે છે હાથી બોલે છે બરાબર કે બહાર આવ હવે બરોબર આ વાક્ય કોણ બોલે છે હાથી બોલે છે પછી મસ્કરી કરે છે આ વાક્ય કોણ બોલે છે કીડી બોલે છે શું કીડી બોલે છે કે મસ્કરી કરે છે જુઓ હવે બરાબર સંતાજી હો આ વાક્ય પણ કોણ બોલે છે કીડી હવે બરાબર સંતાજી હો બરાબર આ વાક્ય કીડી બોલે બચાવ બચાવ આ વાક્ય પણ કોણ બોલે છે કીડી બોલે છે એ બચાવો બચાવો। હવે જુઓ આગળ હવે મારો દાવ આ વાક્ય કોણ બોલે છે હાથી એટલે કે ચંદુ બોલે છે બરાબર હવે મારો દાવ
પછી જુઓ ચાર સંતેજા આ વાક્ય પણ કોણ બોલે છે હાથી ચાર સંતાઈ જા એન હેન્ડી વાલે આ વાક્ય કોણ બોલે છે બંને બોલે છે કીડી પણ બોલે છે અને હાથી પણ બોલે છે તો આપણે લખીશું એન હેન્ડી વાલે બરાબર બંને બોલે છે કીડી બોલે અને હાથી પણ બોલે છે બરાબર ચલો એક વાર તું જીતી આ વાક્ય કોણ બોલે છે હાથી એક વાર તું જીતી બરાબર હવે જો એક વાર તું હારો આ વાક્ય કોણ બોલે છે કીડી एक बार तू हारे बराबर हवे जो एक बार हूँ जीतियो आ वाक्य कौन बोले हाथी एक बार हूँ जीतियो बराबर हवे जो प्रश्न नंबर आठ કે આપેલ વાક્યનો અર્થ સમજાવતો હોય તેવો વિકલ્પ પસંદ કરો અને ખરાને નિશાની કરો તમને એક વાક્ય આપે છે વાક્યમાં તમને ત્રણ વિકલ્પો આપે જે સાચું વાક્ય હોય તે વાક્યમાં આપણે સાચું કરવાનું છે બરાબર જુઓ અહીંયા એક નંબર કે ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો તેમાં વિકલ્પો ત્રણ આપ્યા છે ચલો આપણે વાંચીશું કે ઝાડ જાડું હોત તો જ હાથી સંતાઈ શકે ઝાડ જાડું હોત તો જ હાથી નાનો દેખાય હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે હવે આ વાક્યમાંથી કયું વાક્ય સાચું છે હા તો પહેલા નંબરનું કે ઝાડ જાડું હોય તો ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે સંતાઈ શકે બરાબર આ વિધાન શું છે